धोरण छ इंग्लिश यूनिट टू एम अपने एक्टिविटी टू जोईए। अही बे फकराना वाक्यों भेगा थे गया छे, ते वाक्यों सांभळो अने वाचो। वर्ग में चर्चा करी बने फकरा छूटा पाड़ो ने अलग अलग नोंधो। टुडे इज क्रिसमस, आजे क्रिसमस छे। नाव वी आर सेलिब्रेटिंग क्रिसमस, हवे अमे क्रिसमसनी सेलिब्रेशन करीशुं। बिफोर टू मंथ्स वी सेलिब्रेटेड दिवाली, बे महीना पछी अमे दिवाळी सेलिब्रेट करीशुं। माय सिस्टर नेन्सी इज डेकोरेटिंग ध एक्समस ट्री, मारी बहन नेन्सी एक्समस ट्री ने એટલે કે ક્રિસમસ ટ્રીને શણગારી રહી છે। માય બ્રધર દર્શિલ ડેકોરેટેડ અવર હાઉસ ફોર દિવાળી, મારો ભાઈ દર્શિલ દિવાળીમાં ઘરને શણગારે છે। હી વોઝ એટ હોમ, તે ત્યારે ઘરે હશે। ટુડે દર્શિલ ઇઝ નોટ હોમ, આજે દર્શિલ ઘરે નથી। હી ઇઝ ઇન હોસ્ટેલ, હી ઇઝ ઇન ધ હોસ્ટેલ, તે અત્યારે ક્યાં છે, હોસ્ટેલમાં છે। માય મધર ઇઝ પ્રિપેરિંગ અ કેક, મારી મમ્મી કેકની તૈયારી કરે છે। શી પ્રિપેર્ડ સ્વીટ ડિશિસ ફોર દિવાળી, તે દિવાળીના દિવસે મીઠાઈની તૈયારી કરે છે અથવા તો મીઠાઈઓ બનાવે છે। વી રિસીવડ દિવાળી કાર્ડ્સ ફ્રોમ ધ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ, દિવાળીના દિવસે અમે અમારા મિત્રો અને સંબંધીઓ તરફથી દિવાળીના કાર્ડ મેળવીએ છીએ। વી ઓલ્સો પ્રિપેર્ડ દિવાળી કાર્ડ્સ, અમે પણ દિવાળી કાર્ડ બનાવીએ છીએ। માય ફાધર હેલ્પ અસ ફોર ધેટ, મારા પિતાજી તેમાં અમને મદદ કરે છે। માય ફાધર ઇઝ હેલ્પિંગ નેન્સી નાવ, મારા પિતાજી અત્યારે નેન્સીને મદદ કરે છે। આઈ એમ એન્જોઈંગ ધ મ્યુઝિક ઓન ધ સીડી પ્લેયર, એટલે કે સીડી પ્લેયરમાં હું મ્યુઝિકને માણી રહ્યો છું। આઈ એમ ઓલ્સો ટોકિંગ ટુ યુ ઓન ધ સેલ ફોન, આ ઉપરાંત હું સેલ ફોનમાં વાત પણ કરી રહ્યો છું। સમ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ વિઝિટેડ અસ, ઘણા મિત્રો અને સંબંધીઓ અમને મળવા આવે છે। નેન્સી એન્ડ આઈ એન્જોય ફાયર ક્રેકર્સ, નેન્સી અને હું ફટાકડા ફોડવાનો આનંદ માણી રહ્યા છીએ અથવા તો માણીશું। અહીંયા દિવાળીની વાત કરવામાં આવી છે, બે મહિના પછી દિવાળી છે બરાબર, એટલે ભવિષ્યકાળનો અહીંયા સૂચના કરવામાં આવી છે કે નેન્સી અને હું છે એ દિવાળીના દિવસે ફટાકડા ફોડવાનો આનંદ માણીએ છીએ। હવે બાજુના પેજ ઉપર તમને કીધું છે કે આ ફકરાને આધારે નીચેના કોઠામાં ઉદાહરણ મુજબ વિગતો લખો, એટલે કે અત્યારે શું છે અને બે મહિના પછી શું છે એ આપણે જુદું જુદું પાડવાનું છે। હવે આ નાવ એટલે કે અત્યારે સેલિબ્રેટિંગ ક્રિસમસ, એટલે કે ક્રિસમસ છે મનાવવામાં આવી રહ્યું છે તો, અને બીજા બે મહિના પછી સેલિબ્રેટેડ દિવાળી એટલે દિવાળીની વાત કરવામાં આવી છે। હવે અત્યારે જે ક્રિસમસની તૈયારી કરવામાં આવી છે અને ક્રિસમસમાં શું કરવામાં આવે છે એ તમારે આ બાજુના ફકરામાં લખવાનું છે, અને બે મહિના પછી જે દિવાળીના દિવસે તેઓ શું કરે છે અહીંયા બાજુના ફકરામાં લખવાનું છે। તો ક્રિસમસમાં જોઈએ કે સેલિબ્રેટિંગ ક્રિસમસ એટલે કે ક્રિસમસ મનાવે છે, તો ક્રિસમસમાં એ શું કરે છે આપણે જોઈએ। ડેકોરેટિંગ ધ એક્સમસ ટ્રી, એટલે ક્રિસમસ ટ્રીને શણગારે છે। દર્શિલ ઇઝ ઇન ધ હોસ્ટેલ, એટલે કે ક્રિસમસમાં દર્શિલ છે એ હોસ્ટેલમાં છે। પ્રિપેરિંગ અ કેક, કેકની તૈયારી કરે છે, અને એન્જોય ધ મ્યુઝિક એટલે મ્યુઝિકને માણે છે, અને દિવાળી એટલે દિવાળી બે મહિના પછી આવવાની છે તો દિવાળીના દિવસે તેઓ લોકો શું શું કરે છે તો આપણે જોઈએ। સેલિબ્રેટેડ દિવાળી એટલે કે દિવાળી મનાવે છે, ડેકોરેટેડ હાઉસ એટલે ઘરને શણગારે છે, પ્રિપેર્ડ અ સ્વીટ ડિશિસ એન્ડ દિવાળી કાર્ડ એટલે કે મીઠાઈઓની અને દિવાળી કાર્ડની તૈયારી કરે છે, રિસીવ્ડ દિવાળી કાર્ડ એટલે કે દિવાળીના કાર્ડ છે સંબંધીઓ અને ફ્રેન્ડ તરફથી તેને મળે છે એ રિસીવ કરે છે, એન્જોયડ ફાયર ક્રેકર્સ એટલે કે ફટાકડા ફોડવાનો આનંદ માણે છે, અને બી છે કે અહીં પણ બે ફકરાઓ ફકરાના વાક્યો ભેગા થઈ ગયા છે, તે વાક્યો સાંભળો અને વાંચો અને વર્ગ સમક્ષ રજૂ કરો, જૂથ કાર્ય કરી બંને ફકરા જુદા પાડો। હવે આપણે એક્ટિવિટી ટુ એમાં જેમ ક્રિસમસ અને દિવાળીના વાક્યો છૂટા પાડ્યા એવી જ રીતે તમારે અહીંયા વર્લ્ડ ઇન્વાયરમેન્ટ ડે અને ઇંગ્લિશ ડેના વાક્યો છે એ ભેગા થઈ ગયા છે તો તમારે અહીંયા જુદા જુદા પાડવાના છે।